તો ચાલો આજે આપણે બનાવીશું કાચા કેળાની વેફર। કાચા કેળાની વેફર બનાવવા માટે મેં અહીંયા 3 કેળા લીધા છે, તેને આપણે છાલ ઉતારી લઈએ। કેળાની છાલે આપણે થોડી વધારે કાઢીશું, આ રીતે કટિંગ કરી લઈએ અને 3 કેળાની આવી રીતે છાલ ઉતારવાની છે। આવી રીતે આપણે 3 કેળાની છાલને ઉતારી લઈએ। મેં અહીંયા 3 કેળાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। મેં અહીંયા 1 કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે કેળાની વેફરને એ સીધી આપણે તેલમાં જ પાડીશું। કેળાની વેફર પાડવા માટે મેં અહીંયા જે આપણે રેગ્યુલર ખમણી વાપરીએ છીએ તેનો ઉપયોગ કર્યો છે। આના વડે આપણે કેળાની વેફરને પાડીશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે કેળાની વેફરને એ રાઉન્ડ શેપમાં પાડીશું। બ્રાઉન કલરને થઈ જાય ત્યાં સુધી આપણે કેળાની વેફરને તેલમાં તળવા દઈશું। વેફર બ્રાઉન કલરની થઈ ગઈ છે, આપણે તેને લઈ લઈએ। આવી જ રીતે આપણે બીજા કેળાની વેફરને પણ તળી લઈએ। તૈયાર છે આપણી કેળાની વેફર, સરસ એવી કરકરી અને સ્ક્રિપ્ચી બની છે। બધી જ વેફર એટલી સરસ કરકરી બની છે। કેળાની વેફરને મેં 2 પ્લેટમાં અલગ અલગ કરી લીધી છે। 1 પ્લેટ છે તે આપણે મોળી રાખીશું અને 1 પ્લેટ છે તે થોડી મસાલાવાળી બનાવીશું। મોળી વેફરમાં આપણે ખાલી મીઠું જ એડ કરીશું। મોળી વેફરમાં ખાલી થોડું એવું મીઠું એડ કરીને તેને હલાવી લઈએ। એક બાઉલમાં તેને સારી રીતે મિક્સ કરી લેશું। એવી જ રીતે આપણે બીજી પ્લેટને પણ મસાલાવાળી વેફર બનાવવા માટે તેમાં થોડું મીઠું એડ કરીશું, થોડો ચાટ મસાલો, અને થોડું લાલ મરચું। તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું। તો આ તૈયાર છે કેળાની વેફર, કેળાની મોળી વેફર અને કેળાની મસાલાવાળી વેફર।